ीर्थकरो यथार्थ तत्त्वदर्शन नमो वीत्रा गाय नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोये सवसाहुणम् एसो पंचन नमुक्कारो सव पावप्रणाशणो मङ्गलाणं च सवेसिं पढमं हवै मङ्गलं ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानन् विस्तीर्थंक पूर्ण भगवान केवल ज्ञानी अरिहंत ब्रह्मांडी विज्ञान तत्वने पूर्ण जाननार कोटि कोटि जीवना मोक्ष द कर भगवाना सिं जय जयकार सिमन्दर स्वामीना सिं जय जयकार दादा भगवान भगवाना हसिंजय जयकार दादा भगवान भगवा हसिंजय जकार दादा भगवान भगवा हसिंजय जय

આત્મજ્ઞાની પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીન આપણને સૌને હવે આ શ્રેણીઓ દ્વારા કરાવે છે વર્તમાન અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામીની ઘેર ઘેર સ્થાપના તેઓ શ્રી કરાવી રહ્યા છે અને અનેકોના જીવનમાં કાયમી સુખ શાંતિ અનુભવાય છે જે મનુષ્ય જીવનનો સાર છે જય સચિદાન પાર્શ્વનાથ ભગવાન ના જીવનમાં એક સરસ પ્રસંગ આવે છે એમના પાસે આવે ને કેવા કેવા જાતના બધા શ્રાવકો આવતા હતા અને કેવી રીતના ભગવાન પાસેથી બોધ પામતા હતા અને પોતાનું જીવન જીવન ધન્ય બનાવતા હતા એની સુંદર વાત આવે છે નાગપુરી નગરીમાં ધનપતિ નામે એક ધનાઢ્ય શ્રેષ્ઠી હતો શ્રેષ્ઠી એટલે શેઠ આપણા આપણે અત્યારે શેઠ કહીએ છીએ ત્યારે એ કાળમાં શ્રેષ્ઠી શબ્દ વપરાતો એટલે બધામાં ટોપમોસ જેના ગુણો હોય જે બધી રીતે દયાળુ હોય લોકો પર પરગજુ હોય પોતે ધંધો કમાય પોતાના મહેનતી પૈસા કમાતો હોય કોઈને ચિતરતો ના હોય કોઈના છે તો કોઈના ઉપર છે તો છેતરીને અથવા તો એને ઊંડું બનાવીને બુદ્ધિથી મારીને પૈસા ના કમાતો હોય બહુ સાત્વિકતાથી જીવન જીવતો હોય ભક્તિમાં હોય બધું જ કરતો હોય અને એને એની સુગંધ શ્રેષ્ઠી ખરો શ્રેષ્ઠિ તો કોને કહેવાય કે એની સુગંધ છે તો એક શ્રેષ્ઠિની સુગંધ એને આજુબાજુના પચાસ પચાસ માઇલના એરિયામાં ચારે દમ એની સુગંધ ફેલાતી હોય લોકો એની નામની કીર્તિ ગાતા ઓહો હો આવા શેઠ અમારા આવા શ્રેષ્ઠ છે અમારે ત્યાં જેમ સગ ઝગડુસા શેઠ થઈ ગયા એવા બધા એ કાળમાં તો બધા ઘણા ઠેર ઠેર ગામે ગામ એવા શ્રેષ્ઠિઓ હતા હવે એવો આ ધન ભનપતિ નામે ધનાડે શ્રેષ્ઠિ હતો અત્યારે આપણા અત્યારે આ જમાનામાં શ્રેષ્ઠિ શબ્દ નથી વપરાતો પણ એનો અપભ્રંશથી ને શેઠ શબ્દ વપરાય છે અને આપણે શેઠને ઓફિસમાં જઈએ તો એના મુનિમાં આપણે મુનિ ને પૂછે શેઠ ક્યાં છે તો મુનિ શું કહેશે કોની વાત કરો છો ઓ પેલા શઠની વાત કરો છો એટલે એક માત્રા કાઢી નાખે છે આજકાલ આવી રીતના થઈ ગયું છે બધું સાઉથમાં એને શેઠટી કે છે શેઠને ને શેઠટી કહે છે અને આપણે એક મૂળ શબ્દો શ્રેષ્ઠીમાં તે બધા અપાભ્રંશ થઈને આવી રીતના થયેલા છે હવે ધનપતિ શેઠને એક એક સુંદર સુંદરી નામની પત્ની હતી અને તેને બંધુદત્ત નામે એક પુત્ર થયેલો હતો એ બંધુદત્ત છે તો ખૂબ જ હોશિયાર અને ખૂબ દેખાવડો હતો હવે એ નાગપુરી નગરમાં એક ત્યાં ચંદ્રલેખા નામની એક શ્રેષ્ઠીની વસુ વસુનંદ નામનો એક શેઠ હતો એની એક પુત્રી ચંદ્રલેખા હતી એ ચંદ્રલેખાના લગ્ન બ્રહ્મદત્તની સાથે થાય છે અને ચંદ્રલેખાના જે દિવસે લગ્ન થાય છે એ જ દિવસે રાત્રે એને સાપનો દંશ થવાથી એ ત્યાં ત્યાંની ત્યાં તત્કાળ મરી જાય છે એટલે બ્રહ્મદત્તને ખૂબ જ શોક લાગે છે ખૂબ જ એને વૈરાગ આવે છે કારણ રાહુ તો શું કે લગ્ન લગ્નની પહેલી રાત્રે જેની પત્નીનું સર્પદંશથી મૃત્યુ થાય છે એટલે ખૂબ જ ડિપ્રેસ હોય છે ખૂબ જ બિચારો વૈરાગમાં હોય છે અને એને કંઈ સુસ્તું નથી ત્યારે એનો પિતા વિચારે છે કે આનું તો આવું ના આવું કરશે તો બિચારો ખાધા પીધા વગેરે એવો તો શું કહી ગયો તો તેને થાય કે આ તો મરી જશે દાડો એટલે એનું ચિત્ત ડાયવર્ટ કરવા માટે એને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે રાજા એનો પિતા ધનપતિ એક આ યોજના કરે છે એને છે તો વેપાર માટે પરદેશ મોકલી આપે છે વાણો લઈ લઈને એને વેપાર માટે મોકલે પેલા અનાજ પાણી લઈને જાય અને પછી બધું વેચીને પાછું બધું અનરત્નો અને બધું બધું કંઈ કમાય સોનું ચાંદી બધું લઈને પોતાના દેશમાં પાછા આવે એ જમાનામાં બધા વહાણ દ્વારા દરિયા પાર બધા વેપારો થતા હતા અને આવી રીતના બધા વણિકો આ ધંધો આવી રીતના ચલાવતા હતા એટલે ધનપતિને થયું કે અરે મારા પુત્રને આ કેવી રીતના આમાંથી બચાવો એટલે એને છે તો આવી રીતના વેપાર માટે મોકલી આ પછી જેથી કરીને એનું મન ડાયવર્ટ થાય ને વેપારમાં ચીતે એનું ચોટે અને એવી રીતના એને મોકલી આપે છે બીજી બાજુ એક કૌશાંબી નગરીમાં જિંદત નામે ધનનાડે શ્રેષ્ઠી હતો એને જ તો વસુમતી નામે પત્ની હતી અને પ્રિયદર્શના નામે ખૂબ જ સુંદર રૂપાળી છોકરી એની છોકરી હતી હવે આ બંધુદત્તના માટે આ પ્રિયદર્શના ખૂબ જ યોગ્ય સ્થિતિ હતી પણ એ બંનેનો મેળાપ કઈ રીતના થાય કારણ કે આ તો બધા સંજોગ હોય તો જ થાય આ બાજુ છે તો બંધુ એના ફાધર છે તો મોકલી આપે છે વા રવાહાણવટું કરવા અને ખૂબ બધા પૈસા રત્નો કમાઈને પાછો આવે છે અને પછી એ છે તો એક વખત આમ બીજી ગામે ગામ ફરતું તો ત્યાં એ ભગવાન પાર્શનાથ પ્રભુ હતા એ પાર્શનાથ પ્રભુ છે તો પાસે પ્રભુ પાસે જાય છે એ પહેલાં એ આ ધંધા કરતાં કરતાં એક વખત એનું વહાણનું શું થયું છે કે ખૂબ ખૂબ જ મોજા દરિયામાં આવે છે અને એનું વહાણ તૂટી જાય છે અને એ છે તો સાવ બધું છોડીને બધું જ ગુમાવીને એકલો અટુલો થઈ જાય છે અને પાછું દરિયામાં તરતો તરતો એ ગામે આવે છે ત્યાં ત્યાં એને ખબર પડે છે કે પાર્સનાથ પ્રભુ અહીંયા અહીંયા બિરાજે છે અને એમની પાસે જાય છે પાર્શ્વનાથ પ્રભુ પાસે જતા પહેલા એને એક મુનિ મળે છે અને મુનિ પાસે ઉપદેશ લે છે અને ધર્મ પરાયણ થાય છે પછી એ ધર્મમાં ખૂબ જ આગળ વધે છે ફરી પાછો ઊભો થાય છે પાછો એ છે તો એની સાથે સાથે આગળ એને પછી જ્યાં ભગવાન પાર્શ્વનાથની દેશના સાંભળવા જાય છે ત્યાં એને ખૂબ જ હૃદયમાં આનંદ થાય છે પછી એ છે તો એના અને ત્યાં આગળ પછી કોઈ બીજા વેપારીઓ દ્વારા એને છે તો પ્રિયદર્શના ભેગી થાય છે અને પ્રિયદર્શનાની સાથે એના લગ્ન થાય છે લગ્ન થયા પછી પ્રિયદર્શના ગર્ભવતી થાય છે પ્રિયદર્શના માટે એના એનું ભવિષ્ય ઋષિ મુનિઓએ ભાકેલું કે આ પ્રિયદર્શના છે તો પુત્ર જન્મ આપીને પછી થોડા જ સમયમાં એ દીક્ષા લેશે કરીને એટલે બહુ જ બહુ જ સંસ્કારી અને બહુ જ સુંદર પ્રિયદર્શના હતી પછી પ્રિયદર્શનાને લઈને બંધુદત્ત ગામે ગામ જાય છે ફરતો હોય છે ત્યાં આગળ એને છે તો રસ્તામાં એક વખત એવું બને છે કે એક ચંદ્રસેન નામનો જંગલમાં એક પલ્લી પલ્લીસેન પલ્લી પતિ હોય છે કે આ આ બધા એ બધા ધાડપાડો જ કેવાય પલ્લી કહેવાય પલ્લીપતિ નો હેડ એટલે હેડ હતો ધાડપાડો નો હેડ આપણે અહીંયા ગેંગસ્ટર હોય છે ને ગેંગ એના જેવું એવું એ હોય છે અને એ છે તો ચંદ્રસેન બે આ બંને જણા પ્રિય અને બંધુ દત્ત એક જિનાલયમાં બેસીને વિશ્રામ કરતા હોય છે ત્યાં આગળ આવે છે ધાડ પાડે છે અને આની પાસેનું બધું જે રત્નો અને બધા હીરા અને માણેક દેવ જે બધું તે બધું લૂંટી લે છે અને એની પત્ની પ્રિયદર્શનાને ઉઠાઈને લઈ જાય છે એટલે પાછું બંધુદત્તને ફરી પોતાના પતિ પત્નીનો વિયોગ થાય છે અને ખૂબ દુઃખમાં અને દુઃખમાં રહે છે હવે એવા પછી હવે બીજો કોઈ ઉપાય નથી એટલે એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ ફરતો હોય છે ત્યાં એને એનો મામો પણ ભેગો થઈ જાય છે મામા ભાણે બધે હવે ત્યાં ગામે ગામ જતા હોય છે ત્યાં આગળ એક વખત એને ખૂબ તરસ લાગ્યો છે એટલે જંગલમાં પાણી પીવા જાય છે ત્યાં આગળ એને ચમકતો ચમકતો કંઈ ચરું દેખાય છે એ ખોદીને એ બધું રત્નોનો ભંડાર હતો એમાં ખૂબ જ કિંમતી રત્નો હતા એ લઈને એ તાંબાનો ચરુ લઈને પોતે અને મામા સાથે જાય છે હવે એ નીકળી જાય છે ખુશ થઈને જાય છે કહો આટલી બધી કમાણી થઈ છે તો હવે પહેલાં પલ્લીપતિને હું છે તો આ બધા રત્નો આપીશ અને બદલામાં મારી પત્નીને પાછી લઈ આવીશ પણ એનું પણ એની એની મનોકામના કામના પૂરી થતી નથી કારણ કે રસ્તામાં જ એને બધા રાજાના સૈનિકો ભેગા થાય છે અને આની આ લોકોની પાસે આ બધું આટલું બધું હીરા માણે ચરુ જુએ છે અને પૂછે છે કે કોનો ચરુ છે શું છે તો કે મારો છે ખોટું બોલે છે પેલા લોકો એને પૂછે છે કે તો બોલ આવે આ ચરુમાં શું શું છે એટલે એને ખબર પડતી નથી કે શું જ ખબર હોતી નથી એટલે પકડાઈ જાય છે પછી પોતાનો બધો ગુનો કબૂલ કરે છે પછી મામા ભાણેજને રાજા છે તો જેલમાં નાખે છે નરક જેવા કારાવાસમાં એને છ મહિના રહેવું પડે છે અને ખૂબ દુઃખ ભોગવે છે બીજી બાજુ છે તો ચંદ્રસેન પ્રિયદર્શન એને પોતાના લઈ જાય છે પોતાના પોતાના આવાસમાં અને ત્યાં એને ખબર પડે છે કે આ પ્રિયદર્શના તો એના એના પિતાએ તો એને ખૂબ જ કે છે મને મદદ કરી હતી મારી મુશ્કેલીમાં એણે મારો જાન બચાવ્યો તો રાજા પાછળ પડ્યો હતો ત્યારે આણે એને બચાવ્યો હતો અને એના એના પિતાએ એને મોટો ઉપકાર કર્યો હતો એટલે એને પ્રિય પ્રિયદર્શનાને પોતાની પુત્રીની જેમ એને સાચવે છે અને ગર્ભવતી હોય છે એ નક્કી કરે છે કે ગમે એમ કરીને હું તારા પતિને પાછો લઈ આવીશ છ મહિનામાં જો નહીં લાવું તો હું પોતે જાતે બળીને મરી જઈશ એવું પોતે પ્રતિજ્ઞા લે છે આ બાજુ એને ખૂબ શોધ ચલાવે છે બધે ગામે ગામ બધે શોધવા નીકળી પડે છે પોતે અને પોતાના માણસોને ચાર મહિના સુધી શોધ શોધ કરે છે પણ એને ક્યાંય પત્તો લાગતો નથી કારણ કે આ તો રાજાને ત્યાં જેલમાં જ નહોતા એટલે જીન પેલો ચંદ્રસેન પલ્લી ખૂબ જ નિરાશ થઈ જાય છે એને થાય છે કે અરે રે હવે આ પ્રિય દર્શાનાને હું મેં આપેલું વચન કરી તે પાડીશ એ વિચારીને પતિ પતિ વગર કેવી રીતના જીવશે ચાર મહિના થઈ ગયા હવે છ મહિનાનું એનો પોતાનું પ્ર પણ દીધેલું એટલે મનમાં મનમાં નક્કી કરે છે કે ના કરતા હું મરી જાઉં તો સારું એટલે એને પોતે આ બળી મરવાનું નક્કી કરે છે કેટલા બધા આવી રીતના જાતે આપઘાત કરે છે પોતાના પોતાનું મનોકામના પૂરી ન થવાને કારણે અને આ આપઘાત એટલે ઉતાવળી પગલું ભરે છે આપણામાં કહેવા છે જીવતો નર સદા સુખી જીવતો હશે તો સુખી રહેશે અને ગમે એટલું મુશ્કેલી આવે પણ જીવતો હોય તો બધું ગમે ત્યારે પહોંચી વળાય પણ મરી ગયા પછી શું એટલે આને આ બધો વિચાર આવે છે પલ્લીને કે આ મરી જઈશ પણ તેથી શું કદાચ હું જીવતો રહીશ તો કદાચ હજુ બે મહિના છે હું પાછો ભ્રમદત્તને ખોળી શકીશ એટલે એને મરવાનો વિચાર મુલતવી રાખ્યો અને પાછો શોધ ચલાવવા માંડ્યો કારણ કે ક્યાં મળશે ક્યાં મળશે મીન વહેલા પ્રિય દર્શનાને પુત્રનો જન્મ થાય છે અને રાજા ખૂબ ખુશ થાય છે રાજાની પર પલ્લી છે તો પલ્લી રાજા કહેવાય છે ને કે આ બધાનો હેડ હોય છે એને પછી નક્કી કરે છે કે આનો સરસ પુત્ર આવ્યો છે અને આ જો ભ્રમદ્રત મળી જશે તો હું એને બાધા રાખે છે કે દેવીઓને હું હું નર દસ નર એટલે દસ પુરુષોનો વધ કરી આપીશ આવું આ બધાની અજ્ઞાન માન્યતાઓ અને બધી ભ્રાંતિ માન્યતાઓ આ બધો વધ કરીને આહુતિ આપવાનું નૈવેદ્ય ધરવાનું જીવતાનો મારી નાખીને કરવાનું આવું બધું ચાલતું હતું એટલે આવી રીતના થયા પછી છે તો એને છે તો ખૂબ જ દુઃખી થાય છે કે ક્યારે મને બ્રહ્મદત્ત ભેગો થાય પછી બીજી બાજુ બ્રહ્મદત્ત બ્રહ્મદત્તર કારાવાસમાં પોતાના રાજાની સાથે હોય છે ત્યાં આગળ એક સન્યાસી છે તો કારાવાસમાં પૂરવામાં આવે છે કેમ તો કે સંન્યાસીનો માટે બહાર વાત પકડાય છે અને ખૂબ બધા ચરું અને બધા ખવ બે બધું બહુ કરેલું હોય છે એટલે એને છે તો એમ એને પકડીને પૂરવામાં આવે છે પછી એની પાસે બધી વાતો કાઢવામાં આવે છે પછી કહે છે કે મેં આટલા આટલા બધા નોટ કરેલા આટલી આટલી જગ્યાએ મેં ચરુ ડાબ્યા છે અને બધી જગ્યાએથી ચરુ મળ્યા પણ એક જ જગ્યાએથી ચરુ મળ્યા નહીં અને એ ચરુ ચરુ ના મળ્યા એક જગ્યાએથી ચરુ ના મળ્યો તો પછી કે આ ક્યાં તો કે મને ખબર નથી પણ એમાં આવા બધા રત્નો ના બધું હતું એટલે તરત પેલા ન્યાયાધીશને ટેલી થાય છે કે આ બ્રહ્મદત્ત પાસેથી જે ચરુની કૃતિ આનો દાટેલો ડાટેલો હશે એટલે પછી એરા બધાને છોડી દે છે બ્રહ્મદત્ત તો ખુશ થઈ જાય છે અને પ્રિયદર્શનાને શોધતો શોધતો આવે છે ત્યાં આગળ છે તો એને આ પલ્લીના બધા બધા છે તો સૈનિકો આ લોકોને પકડી લાવે છે અને બંધુદત્તનો વધ કરવા જાય છે બંધુદત્તનો વધ કરવા જતાં ઓલી પ્રિયદર્શનાને પણ ત્યાં ઊભી રાખે છે અને એને ઢાંકી દે છે કે આ વધ જોઈ નહીં શકે પછી જેવું પેલું મારવા જાય છે ત્યાં પેલો પ્રિય દર્શનાને થાય છે કે આ શું છે કોણ છે બધું કરવા માટે જવું આવું પેલો પોતાનો ઘૂમટો કાઢીને જુએ છે તો અરે પોતાના જ પતિને વધ કરવામાં આવે છે એટલે એ તરત જ રોકે છે ને કે છે આ તો મારો પતિ છે પછી પેલા પલ્લી પલ્લી રહે તો પતિ તો ખૂબ જ ખુશ થઈ જાય છે ચંદ્રસેન અને પછી પ્રિયદર્શનાને એને સોંપે છે અને દર્શનાને લઈને બધું દત્ત પાછો પોતાના નગરમાં જાય છે અને ખૂબ જ ભક્તિ આરાધના કરે છે અને એક વખત બંધુ પત્ની સાથે ભગવાનને ત્યાં સમુસરણમાં જાય છે ભગવાનની પાસે ખૂબ જ ભક્તિભાવથી ભગવાનની દેશના સાંભળે છે ભગવાનની દેશના સાંભળતા એનું હૃદય ઠરી જાય છે ભગવાનની એટલી બધી હોય છે કે તમામ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતસ્કરણનો સગળો ખળભળાટ સમી જાય સ્થિર થઈ જાય અને અંદર છે આનંદ આનંદ થઈ જાય એવી રીતે અને ખૂબ જ પ્રભાવ ભગવાનની પાસેથી હો ભાવતી પછી દીક્ષા લે છે પછી ભગવાનને પૂછે છે કે હે પ્રભુ કયા ભાવમાં મારું શું શું અવતાર હશે શું હશે મેં કેવા કર્મ કર્યા હશે કે જેથી કરીને મને આવું પત્નીનો વિયોગ પહેલી પત્ની મરી ગઈ બીજી આવી રીતના જતી રહી આ બધા આવા વારંવાર મને દુઃખ કેમ ભોગવાના આવ્યા કેમ મને વારંવાર બંદીવાન થવું પડ્યું કેમ મારા વાણ વારંવાર લૂંટાયા અને તૂટી ગયા ડૂબી ગયા તો પછી ભગવાન એને પૂર્વભોનો બંધુ દત્તનો પૂર્વભનું વૃતાન સંભાળે સંભળાવે છે કે ભાઈ ગયા ભાવમાં તું ભરતક્ષેત્રમાં વિંધ્યાદ્રી પર્વતમાં શિખાશ નામે ભીલ હતો ભીલનો રાજા હતો અને તું ખૂબ જ હિંસા કરતો હતો બથા મારી નાખતો હતો અને વિષયમાં અને આ ખૂબ જ તું તે વખતે ડૂબેલો હતો અને તે શ્રીમતી નામની પત્ની હતી એ આ ત્યારે આ ભૂમાં તને પ્રિયદર્શના તરીકે પાછી ભેગી થાય છે અને પૂર્વભૂમાં ભિલ્લના વખત રાજાના જન્મમાં તે ખૂબ પ્રાણીઓનો હિંસા કરેલી ખૂબ પ્રાણીઓને વિયોગ કરાયો હતો પોતપોતાની પત્નીઓ સાથે અને એ એ એ વખતે તારી પત્ની આ પ્રિયદર્શના તને આ કામમાં અનુમોદના આપતી હતી તું આ બધું કરતો હતો ને એમાં એ ખુશ થતી હતી હજુ કરો હજુ કરો એમ તને અનુમોદ ના આપતી હતી એ એ બાંધેલા કર્મના વિપાક રૂપે અત્યારે તું આ બંધુ થયો અને તારી પત્ની પ્રિયદર્શના આ બંને જણા પતિ પત્ની તરીકે આવ્યા પણ તે આ બધા જાતે પાપ કરેલા એટલે તને સૌથી વધારે ભોગવટો આવ્યો અને પેલી અનુમોદ ના કરી એટલે એને જરા ઓછો આવ્યો પણ તને સૌથી વધારે આવ્યો તે તને તારી પત્ની વારંવાર મૃત્યુ પામી તારા વારંવાર તારા વાહન ડૂબ્યા અને વારંવાર તારે કારાવાસમાં જોવું પડ્યું અને એ બધું હોવાને કારણે હવે તારે કંઈક ત્યારે પાછલા બોમ્બમાં કંઈક થોડું પુણ્ય કર્યું હશે તો તું છે તો પાછો મને ભેગો થયો છે અને આ બમ વિતરાગ માર્ગને મોક્ષ માર્ગને પામ્યો છું પછી ફરી બંધુ દત્તે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ હવે મારો મોક્ષ ક્યારે થશે ત્યારે ભગવાને જવાબ આપ્યો કે મૃત્યુ પછી તું પૂર્વ મહાદેવ પૂર્વ મહાવીદે ક્ષેત્રમાં મહાવીદેવ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ બધા તો દક્ષિણ બધા ઘણા બધા છે પાંચ મહાવિદે ક્ષેત્ર છે એમાંના પૂર્વ મહાવિદે ક્ષેત્રમાં તારો જન્મ થશે પણ એ પહેલાં અહીંયાથી તો તું છે તો દીક્ષા લીધી એના ધ્યાનમાં રહ્યો તેથી તું દેવગતિમાં જઈશ અને તારી પત્ની પણ દેવી થશે અને ત્યાંથી જઈને તમે પૂર્વ મહાવિદેય ક્ષેત્રમાં તું ચક્રવર્તી રાજા થઈશ અને પછી દીક્ષા લઈને એ જ ભવે તું મોક્ષે જઈશ તું અને તારી પ્રિય દર્શના પત્ની બંને છેલ્લા અવતારમાં પૂર્વ મહાવિદેવ ક્ષેત્રમાં ચક્રવર્તીની એ પટનારે પટરાણી થશે અને તમારો બંનેનો એ જ ભાવમાં મોક્ષ થશે અને પ્રભુએ આવી રીતના એને બધા એને સમાધાન થાય એવા જવાબો આપ્યા અને એ ખુશ થઈ ગયો અને ખૂબ જ ભક્તિ આરાધનામાં લાગી ગયો અને પ્રભુ છે તો પોતાના આગળના પોતાના કેવળ જ્ઞાનના પંથમાં પ્રગતિ કરતા કરતા આગળ બધો બોધ આપે છે એ પહેલા જ એમને તો ઓબ્વિયસ છે કે કેવળ જ્ઞાન થઈ જ ગયું હતું ભગવાને કેવું જ્ઞાન દીક્ષા લીધા પછી ચોર્યાસી દિવસ પછી થયેલું બહુ ટૂંકા ગાળામાં કેવળ જ્ઞાન થયેલું અને કેવ જ્ઞાન થયા પછી લોકોને ઉપદેશ દેશના આપતા આપતા અને પછી એમણે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી ચોરાશી દિવસ પછી જ એમને કેવળ જ્ઞાન થઈ ગયું અને કેવા જ્ઞાન થયા પછી એમણે બધા બોધ આપ્યા છે બંધુ દત્તને એને બધાને બોધ કેટલાય લોકોને એમને પ્રમાણ્યા છે હજારો લોકો એમની પાસે બોધ પામ્યા કેટલા શ્રાવક ધર્મ અંગીકાર કર્યો કેટલા એક સાવિકા ધર્મ અંગીકાર કર્યો કેટલા સાધુ થયા સાધ્યો થયા કેવ જ્ઞાનીઓ થયા અને એ જ ભવે મોક્ષે ગયા એટલે ભગવાન આ રીતે પોતાના તીર્થંકર પદને સાર્થક કરતા ગયા પાર્શનાથ પ્રભુના સાસન દેવ દેવી તરીકે પાર્શ યક્ષ એમના યક્ષદેવ હતા અને પદ્માવતી દેવી યક્ષિણી દેવી હતા અને આજે પણ પાર્શનાથ ભગવાનનું શાસન દેવ શાસન એમને ખૂબ સુંદર રીતે વધાર્યું છે પાર્શનાથ પ્રભુના છે ઠેર 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 દેરાસરો થાય છે અને ખૂબ એમના જાપ ને ભજના અને મંત્રો ખૂબ રટાય છે પદ્માવતી દેવીના પણ ખૂબ જ દેરાસરો બીજા બધા શાસન દેવદેવીઓ કરતા પદ્માવતી દેવીના દેહરા ખૂબ જ ઠેર ઠેર બંધાયા છે ઇવન સાઉથમાં પણ પદ્માવતી દેવીના બધા દેરાસરો બંધાય છે મંદિરો બંધાય છે અને લોકો બધા ભક્તિભાવથી ખૂબ એમની પૂજા કરતા હોય છે હવે શાસન દેવદેવીઓનું કાર્ય શું હોય છે તો કે પોતાના આ તીર્થંકર ભગવાન વિતરાગ પ્રભુના એ છે તો ગાણાઓ કીર્તનો બધે ઠેર ઠેર ગવાય લોકો એમની ભક્તિ આરાધના કરે અને છે તો આગળ મોક્ષ માર્ગ તરફ વળે ભગવાને બતાયેલા માર્ગે જીવો ચાલે મનુષ્યો ચાલે એ માટે શાસન દેવદેવીઓ ખડા પગે તૈયાર હોય છે પણ આ કાળમાં અજ્ઞાનનું ઘોર સામ્રાજ્ય છવાઈ જવાને કારણે લોકો મોક્ષ માટે શાસન દેવદેવીઓની આરાધના ભક્તિ કે એમની પાસે શક્તિ નથી માગતા પણ સંસારના ભૌતિક અડચણોને દૂર કરવા માટે બાધાઓ માનતાઓ એવું બધું માનતા હોય છે કેટલાકે કે મારા છોકરાને ઘેર છોકરો આવે તો હું પદ્માવતી દેવી ત્યાં પાણું ચાંદીનું મૂકીશ કેટલા કે હું છે તો આટલું છે તો પ્રભાવના કરીશ કોઈ કે હું આટલું અથમથપ કરીશ આવી બધી જાત જાતની બધી માન્યતાઓ ઇવન તીર્થક્ષેત્રોનું પણ આવી રીતના આદર પૂનમ ભરીશ મારો જો ધંધો કર ચાલે તો આવી બધી માન્યતાને લીધે ખરાબ ભગવાન વિતરાગ ભગવાનો એ તીર્થંકરે બતાવેલો જે મોક્ષ માર્ગ છે કર્મોને ખપાવીને છૂટવાની જે વાત છે એને બદલે આપણે સંસારને વધારવાના રસ્તા લઈએ છીએ અને એમાં આ બધાને આપણે હાથો બનાવીએ છીએ એમની બાધા માનતાઓ રાખીએ છીએ એટલે આખો માર્ગ આ દેવદેવીઓ કંઈ કાચા નથી હોતા એ આમાં જરાય હાથ ઘાલતા નથી એ તો કે તમારો મોક્ષ જો હોય તો તમારા માટે અમે તૈયાર છીએ પણ તમારે જો સંસારની ભૌતિક ચૂજો જોઈતી હોય તો એ તો તમારા પુણ્ય અને પાપનું ફળનું પરિણામ છે એમાં અમે હાથ ઘાલતા નથી પુણ્યનું ફળ હોય તો તમને મળશે પાપનું ફળ તો નહીં મળે નહીં તો એક જ ધારો કે દાખલા તરીકે આપણે પદ્માવતી દેવીની કોઈ એક બાધા રાખી એના જીવનમાં એના જીવનમાં ધારો કે દસ ભયંકર મુશ્કેલીના પ્રસંગો આવ્યા એવા સમયે દસે વખત એને પદ્માવતી દેવીની બાધા રાખી હવે આપણે તપાસ કરી તો કે દસ એ બાધા ફરતી નથી માંડ બે ત્રણ વખત ફરી હશે ને સાત વખત તો આશામાં આશામાં બાપડો બાધા રાખ્યા જ રાખી બાધા રાખ્યા જ કરે ના ફળી એને પોતે મૂકી દે બાજુ કે મારું નસીબ કરીને પણ જે ફળી એના એના આધારે ગાય જો સાચી વાત હોય હકીકત હોય દસે દસ વખત પદ્માવતી હાજર થવા જોઈએ અને એના વિઘ્નો દૂર કરી જોઈએ એમણે પણ એવું નથી આ આવો સિદ્ધાંતિક વાત નથી આ તો આ તો આખું કુદરતનો ક્રમ કર્મ સિદ્ધાંત જુદો છે એમાં દેવદેવીઓ તમને આશીર્વાદ આપે તમારે તમને જોઈએ તો શક્તિ આપે પણ એ દૂર કરી આપે નહીં એમના એવી તાકાત છે જ નહીં એ આવા બધાથી પર જ રહે તો મોક્ષ માટે બધું જ કરવા તૈયાર છે એમનાથી થાય એટલું બધું જ કરી શકે એમ છે આવામાં તો ના પડે એટલે આપણા લોકોએ આ ભગવાનને ભગવાનની આરાધના કરવાની છે ભગવાનના જાપ કર્મ ભગવાનને મેળવવા માટે ભગવાને પામેલા પદને પ્રાપ્ત કરવા માટે આપણે ભગવાનની તીર્થંકર ભગવાનની ભક્તિ આરાધના કરવાની છે શાસનદેવદીઓને આપણે પગે લાગી નમસ્કાર કરીએ પણ એમની પાસે સંસારનું ભૌતિક શોક ના માગીએ બહુ જ મુશ્કેલી આવે સહન ના થાય એવી ભયંકર આપત્તિઓ આવે તો શાસન દેવદીઓને પ્રાર્થના કરો એમની પાસે શક્તિ માંગો કે આ આવી પડેલા કર્મમાંથી મારે સમતાપૂર્વક છૂટી જવાની મને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો એવી રીતે શક્તિ મગાય પણ મારું વિઘ્ન દૂર કરી લો મારું આમ કરી લો તેમ કરી લો એવું ના મગાય આ માગવાની રીત સમજી લેવા જેવી છે શાસન દે દેવીઓમાં આપણે ખૂબ જ મર્યાદામાં વિનયમાં આમન્યમાં રહીને એમને જતો નમસ્કાર કરવા જોઈએ નમસ્કાર કરવા દોષ નથી અને આપણે તો બે દ્રષ્ટિથી નમસ્કાર કરીએ છીએ કે રિલેટિવમાં શાસન દે દેવી છે રિલેટિવ રિલેટિવ નમસ્કાર કરે છે અને રિયલ સ્વરૂપે એ છે તો આત્મ સ્વરૂપે છે તત્વ સ્વરૂપે છે બધા થાય મોક્ષે જનારા છે માટે એ સ્વરૂપને પણ આપણે નમસ્કાર કરીએ છીએ એટલે ઘણા પાછા સાવ નિષેધ પણ કરે છે એ શાસન દેવ દેવન કશું ના કરાય એનું નામ એને લેવાય એમને પગે પણ ના લગાય એવું નથી પગે તો આપણે લઘુત્તમ ભાવે દરેક જીવ માત્રની અંદર રહેલા પરમાત્માને અભેદ ભાવે નમસ્કાર કરો અને દરેક જીવ માત્રને લઘુત્તમ ભાવે આપણે નમસ્કાર કરાય ના કેમ કરાય તત્વ સ્વરૂપને ખ્યાલમાં રાખીને બધી નમસ્કાર કરાય અને એ એ આપણા વ્યવહાર નમસ્કાર છે અને નિશ્ચયથી નમસ્કાર તત્વ સ્વરૂપને છે અને પૂર્ણ પરમાત્મા તીર્થંકર ભગવાનને સિદ્ધ ભગવાનને બધા જ જ્ઞાનીઓને બધાને નિશ્ચયથી એમના જ્ઞાન સ્વરૂપને આપણા નમસ્કાર છે અને એ દ્રષ્ટિ આપણે ખોલવાની છે અને આ બધા પાસેથી આપણે એ બોધ લઈ લઈને આપણે દ્રષ્ટિને ખોલો અને આ વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિ બે દ્રષ્ટિને પૂર્ણપણે પામીને આપણે વ્યવહારથી સર્વ જગતના આખા જગતના રિલેટિવ સ્વરૂપ અને રિયલ સ્વરૂપના ભેદ પણ માડીને આખા જગતના અત્યંત ભક્તિથી નમસ્કાર શ્રી પાર્શનાથ ભગવાનને ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું પાર્શનાથ પ્રભુના દર્શન કરવા એટલે એ દર્શન કરવાની દ્રષ્ટિ પહેલાં શીખવા જેવી છે કોઈ પણ ભગવાનના પછી કોઈ પણ તીર્થંકર હોય કે કોઈ પણ ભગવાન કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો પ્રભુની પ્રતિમા છે આ એક પ્રતિક છે પણ પ્રભુ પોતે જે પદને પામ્યા એ પદનું આપણે તે ઘડીએ ખ્યાલ રાખવાનો છે અત્યારે દેખાય છે રિલેટિવ સ્વરૂપ છે અને દર્શન કરનાર પણ રિલેટિવ સ્વરૂપ છે એટલે મૂર્ત મૂર્તના દર્શન કરે છે બીજા શબ્દમાં નિરૂબેન અત્યારે પાર્શનાથ પ્રભુની મૂર્તિ પ્રતિમાજીના દર્શન કરે છે અને અંદર આત્મભાવે હું પાર્શનાથ પ્રભુના રિયલ સ્વરૂપને પરમાત્મ સ્વરૂપને તત્વ સ્વરૂપને અભેદ ભાવે દર્શન કરું છું એટલે રિયલ અને રિલેટિવ બંને દ્રષ્ટિથી દર્શન થાય એટલે બે વસ્તુ રિયલ અને આત્મસ્વરૂપ અને રિલેટિવ એ બહારનું અત્યારે બીમ છે તે અને પોતાનું પણ રિયલ સ્વરૂપ આત્મ સ્વરૂપ અને આ દેહ છે એ રિલેટિવ સ્વરૂપ એમાં ચારને જુદા રાખીને જ્યાં જઈએ ત્યાં ખૂબ ભક્તિથી અભેદતાથી દર્શન કરવામાં આવે તો એ દર્શન સાચા હોય છે પૂરેપૂરા હોય છે અને એનું ફળ રોકડું મળે છે આનંદ આનંદ થાય છે આ બધા સુંદર સુંદર તીર્થક્ષેત્રો કરોડોસું અબજો રૂપિયાના ખર્ચે બંધાય છે અને એમાં બધા તીર્થંકર ભગવંતોની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે લાખો શું કરોડો વર્ષો પછી પણ આ બધા તીર્થંકરોને આજે લોકો આટલા ભક્તિભાવથી કેટલા પ્રેમથી દૂર દૂરથી આવીને બધા દર્શન કરે છે એટલો બધો અહોભાવ આટલા બધા વર્ષો પછી પણ લોકોના હૃદયમાં સ્થાપન કરવું એ કે જેવું તેવું પદ કહેવાય તીર્થંકરોનું આજે આપણે આપણે જીવતા હોઈએ તોય આપણા છોકરાને માટે છોકરાના હૃદયમાં આપણા બાપને માટે જરા પણ પૂજ્યભાવ નથી હોતો પૂજ્ય ભાવ તો બાજુએ ગયો પણ જરા પણ આદરણીય ભાવ કે માન પણ નથી રહ્યું ત્યાં આગળ આ તીર્થંકરોએ એવું તો શું એચિવ કર્યું હશે કે આ કરોડો વર્ષો પછી પણ આજે કરોડો લોકો એમના દેરાસરો બાંધીને એમની મોટી મોટી પ્રતિમાઓ સ્થાપન કરીને એમની સેવા પૂજા કરે છે એમની ભક્તિ કરે છે એમને લાંબા થઈ થઈને નમસ્કાર કરે છે માટે શું પ્રાપ્ત કર્યું હશે તો કે એમણે પોતાનું રિયલ સ્વરૂપ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરીને એને પૂર્ણ વ્યક્ત કર્યું અને કેવળ જ્ઞાન સ્વરૂપે પ્રગટ થયા પોતે કેવળ જ્ઞાન સ્વરૂપી થયા કેવળ જ્ઞાનને પામીને પોતે મોક્ષે ગયા અને કરોડો લોકોને કરોડો અવતારોથી રખડતા જીવોને મોક્ષે લઈ જવા માટે પરમ નિમિત્ત બન્યા એટલે આ તીર્થંકરોનું પદ કે જેવું તેવું નથી એ પદની આપણે જો જરાક વિચારણા કરીએ તો અહો અહો ભાવ ભક્તિ 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 જ ઉત્પન્ન થાય છે અને એક્ઝેક્ટનેસમાં અહોહો ભાવ થાય ત્યારે આપણે તે રૂપ થઈ જઈએ છીએ અને તે રૂપ થતાની સાથે જ આપણે પણ તે પદને પામીએ છીએ અને થઈ શકે એમ છે ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું નમસ્કાર કરું છું લો प्रभु आप लगाऊ हात हम पत्थर दिल ना लोढानी प्रभु आप लगाऊ हात तम जादू भरिया अमीनाए ना थी बाडो सघड़ा पाप महादुख रूपी जग संयोगो छुटवा माटे धर्म प्रयोगो निर्द्वेष जरावो कर्म वियोगो नथीज खपता भवत्रियोगो शाश्वत केवड आत्मा छूते रटण जगावो आप ह शाश्वत केळ आत्मा छूते रटन जगावो आप मुज वज्जर जेवा कठन दिल पे कुसुम कर संगात तम जादू भर्यामीनयणा लाडो सब बाडो सघडा पाप मनवाणी शरीर न कमठ करम थी गुच पाड़ी बहु कपट अहम थी अणहक खेचू मोह भरम थी ऊंधूज चाल्या मोक्ष थी अही ्याे डूबेला जीवने पारस कर्जो मिथ्यात्वे डूबला जीवने पारस कर्जो ना अशुद्ध पूत गलना कमठ कषायो चेदो पारसनात अम पत्थर लोढा ने प्रभु आप लगाबुहा शासन देवो शासन रक्षो देवी पद्मा विपरित बुद्धि अज्ञा शासन राक्षो देवी पद्मा टाळो विपरित बुद्धि अज्ञा निर्मूज सुझाओ अंतर प्रज्ञा अब्बर संकित संज्ञा वितरागी वितरा गी दक्षा प्रगात्मानि अमने वितरागी दीक्षा प्रगटात्मा शुद्ध पुद्धान्ति सर्वोदय पर करुणा काढो सनात शुद्ध अ सर्वोदय पर करुणा ठारु सनात अ पथर दिलना लोढानि प्रभु आप लगाडो हात तं जादू भर्यामि नैणा पाबाडो सगडा पा तं जादू भर्यायणाडो सगडा पा શ્રી શંખેશ્વર દાદાના જૂના મંદિરનો ઇતિહાસ બારસો વર્ષ પહેલાનો છે જ્યારે વચગાળામાં મુસ્લિમ શાસકો જે મૂર્તિભંજકો હતા એમણે જ્યારે ખંડિત મંદિરો કરતા હતા ભારતના એ વખતે શંખેશ્વર દાદા અને બીજા ભગવાનની પ્રતિમાઓને પેલા એ લોકોથી રક્ષવા માટે એમને મૂકી દીધા હતા એક જમીનમાં ભંડારી દીધેલા એ વખતનો આ પ્રાચીન ખંડેર છે જે છે બારસો વર્ષ પહેલાનો એનો ઇતિહાસ છે એ પછી કાળક્રમે મુસ્લિમ રાજાઓ ગયા મૂર્તિભંજકો જ્યારે અહીંથી ગયા ને બી પછી હિન્દુ રાજાઓ આવ્યા એ પછી આ હાલ જે નવું મંદિર જે વિદ્યમાન છે આ સાઈડમાં આ જે મંદિર છે નવું એને પાંચસો વર્ષ થયા કાળક્રમે એનો જીર્ણોદ્ધાર થતો અત્યારે પણ એનું જીર્ણોદ્ધારનું કામ ચાલે છે આ સંખ્યા દાદા નો પ્રતિમાનો ઇતિહાસ તો ખૂબ ખૂબ પ્રાચીન છે ગઈ ચોવીસીમાં અષાઢી શ્રાવકે એ વખતના નવમા તીર્થંકર દામોદર સ્વામીને પૂછેલું કે પ્રભુ મારો મોક્ષ ક્યારે થશે દામોદર સ્વામી એ વખતે કહેલું કે આવતી ચોવીસમાં પાશનાથ ભગવાન થવાના છે ત્રેવીસમાં તીર્થંકરને એની ભક્તિ કરીને એના ગણધર થશો તમે પછી તમારી મુક્તિ થશે તો અષાઢીએ એ જમાનામાં વિચાર્યું કે ત્યાં સુધી મારે પહોંચવાનું જો હોય તો આજથી શા માટે ન શરૂ કરું એમ વિચારી અને ગઈ ચોવીસમીમાં ભગવાનની મૂર્તિ બનાવેલી અને ખૂબ ભક્તિ કરી એના પુણ્યથી પોતે ચૌદમાં દેવલોકમાં ગયા ત્યાંથી સૂર્યલોકમાં ગયા ત્યાંથી ચંદ્રલોકમાં ગયા ચોપન ચોપન લાખ વર્ષ સુધી આ મૂર્તિની પૂજા કરી છેવટે પાતાળ લોકમાં આવ્યા ત્યાં પણ ભગવાન સાથે છે અને એવી રીતે ત્રણેય લોકમાં પૂજાયેલા આ શંખેશ્વર પાર્સના દાદાની પ્રતિમા હાલ આ મંદિરમાં વિદ્યમાન છે લોકો એની ખૂબ ભક્તિ કરે છે જ્યારે પાતાળ લોકમાં હતા ત્યારે કૃષ્ણ અને જરાસંઘ વચ્ચે યુદ્ધ થયું તો એ વખતે મંત્ર યુગ હતો તો જરાસંઘે જરા નામની મેલી વિદ્યાનો મારણ પ્રયોગ કર્યો કૃષ્ણનું સૈન્ય ફટાફટ મરવા માંડ્યું શિથિલ થઈ ગયા ગાત્રો સૈન્યના એને એમ થયું કે આમને આમ તો હરી જવાશે તો એ વખતે ભગવાન સાથે હતા ભગવાને પૂછ્યું ભગવાનને પૂછ્યું કૃષ્ણએ કે આમાંથી કેવી રીતે છુટકારો મેળવાય તો નેમનાથ ભગવાને કીધું કે આ લોકમાં પાતાળ લોકમાં આ ભૂમિના પાતાળ લોકમાં એક દિવ્ય પ્રતિમા છે પાર્થના ભગવાનની એને તમે પ્રગટ કરો ત્રણ દિવસનો અઠ્ઠમ કરો પદ્માવતીમાં માં પ્રસન્ન થઈને તમને કંઈક રસ્તો બતાવશે તો કૃષ્ણ ભગવાને અહીંયા અઠ્ઠમ કર્યો છે અને માં પ્રગટ થયા માએ માને કીધું કે આનો રસ્તો શું આમને આમ તો અમે હારી જઈશું તો માએ એ કીધું કે આ ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે તમારી પાસે એવું શું છે કે જે અમને કંઈક આપો તો અમે અમારો વિજય થાય તમારી પાસે જે ભગવાનની પ્રતિમા છે આપો માએ કીધું કે લો આ ભગવાનની પ્રતિમા છે એનો અભિષેક કરજો નમણ ચાંડજો સૈનિકોને એટલે તમારે જરા નામની મેલી વિદ્યાનો નાશ થશે તમારો વિજય થશે અને એમ કૃષ્ણનો વિજય થયો અને એ વિજયને ઘુષ કરવા માટે કૃષ્ણએ શંખ ફૂંકી અને આ ગામ વસાયું શંખ ફૂંકી અને ભગવાનને બિરાજમાન કર્યા એટલે શંખ ફૂંકીને જે ગામ વસાવ્યું એટલે શંખેશ્વર નામ થયું અને શંખ ફૂંકીને ભગવાનને બિરાજમાન કર્યા એટલે શંખેશ્વર પાર્સનાથ ભગવાન તરીકે આજે જગતમાં પૂજાય છે ખૂબ એનો મહિમા છે લોકો દૂર દૂરથી દુનિયાભર છે આમ તો ભગવાન શંખેદ્ર દાદાનો જે હાલનો વર્તમાન ઇતિહાસ તો માત્ર સત્યાસી હજાર વર્ષ સુધી મળે છે એથી આગળ ગઈ છે ઓવી એટલે એક આખા કાળચક્ર ને અંદર જે ચોવીસ પરમાત્માઓ તીર્થંકર પરમાત્માઓ થાય અને એક ચોવીસી કહેવાય તેનો ચોક્કસ સમય આપણે કાઢી ના શકીએ પણ એવી ગઈ ચોવીસીમાં નવમા તીર્થંકર દામોદર સ્વામી થયેલા એ વખતે અષાઢી શ્રાવકે આ ભગવાનની પ્રતિમા ભરાવેલી છે એટલે ગઈ ચોવીસીમાંથી માંડીને વર્તમાન ચોવીસી જે આદેશર ભગવાન થી મહાવીર સ્વામી સુધી થયા એમાં ત્રેવીસ માં તીર્થંકર ભાષણ ભગવાન થયા અને એ આ શંખ્યસ્વર ભગવાન જે સામે દેખાય છે એ એકસો આઠ પાર્શ્વનાથ ભગવાન નું મંદિર જે છેલ્લા દસ વર્ષમાં તૈયાર થયું છે આચાર્ય શ્રી પ્રેમ સુરીશ્વરજી આચાર્ય શ્રી લબ્દી સુરીશ્વરજી અને આચાર્ય શ્રી સુબોધ સુરેશ્વરજી મારા સાહેબને એમની નિશ્રામાં મંદિર તૈયાર થયું છે એકસો આઠ પાર્શ્વનાથ ભગવાન નું મંદિર શંખેશ્વર વાસના દાદાના મંદિરની વરસગાંઠ મહાસુદ પાંચમના દિવસે છે એટલે એ દિવસે આ ધજાઓ આખા મંદિરની તેમજ આ મુખ્ય જે ત્રણ શિખરો છે દાદાનું આજુબાજુનું વગેરે એ બધી ધજાઓ મહાસુદ પાંચમના દિવસે બદલાય છે અને એ જે સોનાના શિખરો જે ભગવાનના ચમકે છે એની બાજુમાં જે ધજા દંડ છે એ દર મહાસુદ પાંચમના દિવસે એ ધજાઓને બદલવામાં આવે છે જે સામે મંદિર દેખાય છે એ આગમ મંદિર છે જેના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે અને એની મંદિરની દિવાલો ઉપર સ્ટીલની પ્લેટોની અંદર જે જૈન ધર્મના મુખ્ય ધર્મગ્રંથો કહેવાય છે આગમ એ પિસ્તાલીસ આગમમાંથી આગમના સૂત્રો ટાંકવામાં આવ્યા છે એટલે આગમ મંદિર કહેવાય છે સાગરાન સુરીના મહારા સાહેબ શ્રી નરત્ન સૂર્ય જે મહારા સાહેબની નિશ્રામાં આ મંદિર તૈયાર થયેલું છે અને એની દિવાલો ઉપર આગમના સૂત્રો સ્ટીલની પ્લેટમાં ટાંકવામાં આવેલા છે હાલ જે મંદિરનું જે મુખ્ય પ્રવેશ દ્વાર છે જેને જૈન પરિભાષામાં સામરણ ચોકી કહે એનું અત્યારે જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે સેલ્ફીઓ દ્વારા એ સામરણની ઉપર લગાવવામાં આવતી પણ પ્રતિમાઓ બાજુમાં જ ઘડાઈ રહી છે અને અદભુત અદ્વિતીય બનશે ભારતમાં કોઈ મંદિરમાં આવી સામરણ ચોકી નહીં હોય એવું સામરણનું પ્રવેશ દ્વારનું કામ હાલ ચાલુ જ છે અને લગભગ થોડા સમયમાં પૂરું થઈ જશે હા હવે જે જુઓ છો તમે એ છે સભામંડપ આપણા શિલ્પશાસ્ત્રના નિયમ પ્રમાણે સભા મંડપ કહેવાય ત્યાં સભા બેસે જે કંઈ હોય ભગવાનની પૂજા ઉપાસના અર્ચના સ્વના વગેરે સભા મંડપમાં બેસીને કરે હવે જે બીજો નંબર છે એ નૃત્ય મંડપ કહેવાય જ્યાં ભગવાનની ભક્તિ ઉપાસના વગેરે થાય ખૂબ જ સુંદર કલાત્મક રીતે તૈયાર કરાયેલો એ ભગવાનનો નૃત્ય મંડપ કહેવાય હવે જે છે એક ગફારો જૂનો શબ્દ કહીએ તો ગર્ભગૃહ ભગવાનના મૂળ ગભારાથી પહેલો જે આવે એ ગભારો એમાં બેસીને ત્યાં ઉભા પૂજા આદિ ત્યાં થઈને થાય અને જે છેલ્લું છે એ મૂળ ગર્ભગૃહ જેમાં ભગવાન બિરાજમાન છે શંખેશ્વર પાસના ભગવાન એ ગર્ભ ગર્ભગૃહની અંદર ભાવિકો દાદાને ત્યાં અને કેસર પૂજા ફૂલ પૂજા ક્ષેપ પૂજા વગેરે ભાવ ભક્તિ કરે એ મૂળ ગર્ભગૃહ જ્યાં ભગવાન બિરાજમાન છે આ રીતે આખા દેરાસરના પ્રવેશ દ્વારથી માંડીને સભા મંડપ નૃત્ય મંડપ ગર્ભગૃહ અને મૂળ ગર્ભગૃહ એ રીતે પાંચે તમે ક્રમસર જોઈ રહ્યા છો

ઘણા દેવી દેવતાઓના ચિત્રપટો અંદર આવી જાય એ રીતે ત્રણસો કારીગરો દિવસ રાત સખત પરિશ્રમના અંતે આ ઝીણા શિલ્પો તૈયાર કર્યા છે અને એ રીતે અદ્વિતીય ભારતમાં ન હોય એવું જીનાલય હાલ નિર્માણ થઈ રહ્યું છે મૂળ પ્રાચીન તો હતું જ પણ એનો સુધારો વધારો કરી એ જીર્ણોદ્ધાર કરી અને અમારા ટ્રસ્ટી શ્રી અરવિંદ બનાલાલની દેખરેખ અમદાવાદવાળાની દેખરેખ હેઠળ આ બધું એકદમ કામ ચાલી રહ્યું છે તંતોડ પ્રયાસ ચાલી રહ્યો છે અને ખૂબ જ મહેનતના અંતે આ બેનમૂન મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે જ દાદાની તો ખૂબ મહિમા છે પણ એ શિલ્પના સ્થાપત્ય તરીકે પણ એનો બેનમૂન અને અદ્વિતીય ઇતિહાસ બની રહેશે સંખેશ્વર પાર્સના તીર્થ આવ્યા છીએ અમદાવાદથી એકસો વીસ કિલોમીટર પર આવેલું છે અહિયાં બહુ જ જૂનું આગમ મંદિર છે એની વિશેષતા મંદિર એ છે કે જે બત્રીસ આગમો સ્થાનક રાશિ પ્રમાણે અને પિસ્તાલીસ આગમો જે દરા શીખે છે એ પ્રમાણે અહીંયા બધા પિસ્તાલીસ આગમો જે છે એ બધાના લખાણ આખા દિરાસા મળે છે આપણને આ હિન્દુ સમનું એક એવો તીર્થ છે કે જ્યાં બધા આગમો સામાન્ય માણસ માણસ માટે વાંચવા માટે મૂકવામાં આવ્યા છે આવીરનું આ સૂત્ર જે અગિયાર અંગ છે પહેલા એ અંગમાં પ્રથમ આચરણ સૂત્ર છે એના બધા લખાણ બધા જે છે એ આપ જોઈ શકો છો અહીંયા દરેક મંદિરના ગભરાવામાં ભગવાન હોય છે પણ અહીંયા ભગવાનની વાણી એ દરેક ગભરા મૂકવામાં આવી છે અહીંયા બીજું હવે આગળ સૂત્ર છે આ આગમ મંદિર કહેવાય છે તે માવિર સ્વામી ભગવાન મૂળ નાયક તરીકે બિરાજમાન છે પિસ્તાળીસ આગમ છે તે માવિર સ્વામી ભગવાનની વાણી જ્યારે ભગવાન માવિર સ્વામી હતા ત્યારે એમને મૌખિક ઉપદેશ આપ્યો પિસ્તાળીસ આગમોનો અને પ્રથમ ગૌતમ સ્વામી ગણધર ભગવાને એમને લખ્યા અને પછી આ અહીંયા મૂક્યા બીજી તો આ છ શિખરયુક્ત મંદિર કહેવાય છે છ શિખરયુક્ત મંદિર અને બધા પિસ્તાળીસ આગોમાં લગાવેલા છે આ અને છ ગભારા છે એમાં મૂળ નાયક માહુસ્વામી ભગવાન છે પછી ભગવાનની સામે ઉભા રહ્યા એટલે ડાબી સાઈડમાં કેસરીયાજી દાદા છે પછી એનીથી આગળ ભમતીમાં શાંતિનાથ ભગવાન છે પાછળ શ્રી ચક્રજીનો મંડપ છે ત્યાં બી શાંતિનાથ ભગવાન છે અને શિવચ ચક્રજીનો મંડપ છે પછી આગળ વધો એટલે પછી આ બાજુ નેમનાથ ભગવાન છે અને આ બાજુ સાઈડમાં શંખેશ્વર પાસનાથ ભગવાન છે અને દ્વારમાં બંને ચક્રેશ્વરી દેવી અને પદ્માવતી દેવી બે ગોખલા છે સિમંદર સ્વામીની પણ મૂર્તિ છે શ્રીમંદર સ્વામીની બાર ગોખલા છે છ અંદર છે ગભારાની અંદર મોટ છે ગભારામાં છ ગોખલા છે તેમાં સિમંદર સ્વામીની મૂર્તિ પણ શા માટે એટલે બધાને દર્શન કરવા માટે અને દાદા ભગવાન દાદા ભગવાન બી અહીંયા લગભગ બાર વર્ષ પહેલા અહીંયા આવી ગયા પ્રત્યક્ષ શ્રીમંત સ્વામી દાદા આ સૂત્ર છે તે ભગવતી સૂત્ર છે તે ભગવતી સૂત્ર આપણે પિસ્તાલીસ આગામનો એક ભાગ મુખ્ય કહેવાય છે તે આ છે આની અંદર કઈ રીતે સ્વરાવક ને રહેવું જૈન ધર્મનો બધો સાર આમાં આવે છે ગૌતમ સ્વામીએ તો લખેલું અને આ બધી ઉદાહરણ આપેલું એમ સ્વામી ભગવાન મૂળનાયક મહુસ્વામી ભગવાન ના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી ગણધર ભગવાન અને સુદ્રમા સ્વામી ગણેધર ભગવાન બંને શિષ્ય હતા તે ગૌતમ સ્વામીને મહાવી સ્વામી ભગવાન પર બહુ રાગ હતો એટલો બધો રાગ કે ભગવાનને જરા પણ એમને રીઢા મૂકે નહીં એટલો રાગ થઈ ગયો એટલે ભગવાનને થયું કે આ મારા શિષ્ય છે તે એને મારા ઉપર બહુ રાગ છે તો એને કંઈ પણ જાતનું ઉત્સુક પેલું મળશે નહીં જ્ઞાન તો જ્યારે ભગવાન નિર્વાણ પામવાના હતા ત્યારે એમને એમ થયું કે આ ગૌતમ સ્વામીને બહુ દુઃખ થશે તો એમને બારગામ દેવ શર્મા વગરી બ્રાહ્મણ હતો તેને ત્યાં મોકલ્યા ઉપદેશ કરવા માટે કે તો આ પોતા પ્રતિબોધે આવ ભગવા ગૌતમ સ્વામી ત્યાં ગયા અને દેવસમા બ્રાહ્મણને ત્યાં પ્રતિબોધી અને પ્રાર્થના બાર અને ઓગણચાલીસ મિનિટ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ત્યાં ખબર પડી ગૌતમ સ્વામીને ત્યારે ત્યાંથી વિલાપ કરતાં કરતાં અહીંયા આવ્યા અને પછી એમને એમ થયું કે ઓહો આ શું બધું આ મોહન માયા અને આ બધું શું છે ત્યારે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું ગૌતમ સ્વામીની આ શિવચક્રજીનો મંડપ છે અને એમાં નવપજી છે માં જે ગુલાબી આરસમાં છે તે જયપુરથી લાવી અને એમ બિરાજમાન કરેલું છે શું મહત્વનું એનું કોઈ મત